વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોતમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત્ પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદાય ચ નમો નમઃ. ઠાકોરજી મહારાજાય હરિ કૃષ્ણાય પરમ બ્રહ્મણે ચ નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી ઠાકોરજી મહારાજની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સદગુરુદેવની જય, શ્રી 500 પરમહંસની જય. જય શ્રી સ્વામિનારાયણ. બત્રીસ ચોપાઈ સુધીની કથા સાંભળી હતી, પુરુષોત્તમ ચરિત્ર અધ્યાય 22. અયોધ્યામાં ઘનશ્યામ મહારાજના યજ્ઞોપવિત સંસ્કારમાં આચાર્ય પોતાના ગુરુ જે ભૂદેવ બ્રાહ્મણ અને પોતાના પિતા ઉપદેશ આપે છે. ગઈકાલે સરસ વાત કરી હતી કે ક્યારેય કોઈના ઉપર ક્રોધ ના કરવો, અસત્ય વચન ના બોલવું, અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય રાખવું અને ગ્રામ્ય કથા ક્યારેય સાંભળવી નહીં, કરવી નહીં અને સાંભળવી નહીં. નત્ય પુનિવા જિંત્ર હિત જના કબહુ વિષય ગાનન સજના તે લહુ સે મર્દિત નહીં હોના ચરણ બોત ઘસી કે નહીં ધોના. આ અઘરું છે. આ વિદ્યાર્થી કેતા બ્રહ્મચર્ય આશ્રમમાં આ બધા જે કંઈ નિયમો છે, નૃત્ય કોઈનું બહુ ન જોવું એટલે બહારનું, ભગવાનને ભગવાનના ભક્તો સંતો કરતા હોય તે વાંધો નહીં, ભક્તિપરાયણ હોય તો, જગત સંબંધી જે નૃત્ય લોકોને રીઝવવા માટે મનોરંજન માટે વિષયી જીવો કરતા હોય એવું નૃત્ય નહીં જોવું, અને એવા વિષયીજનો વાજિંત્રો વગાડતા હોય જગતના લોકો એ સાંભળવા નહીં. ક્યારેય પણ કબહુ વિષય ગાન ન સજના, એટલે આ જગતના જે ગાયનો છે, મનોરંજન કરનારા છે, એવા બીભત્સ શબ્દોવાળા જે મર્યાદાનું ઉલ્લંઘન કરી નાખતા હોય એવા જે ગાયનો છે એ સાંભળવા નહીં. તેલહુ સે મર્દિત નહીં હોના, શરીર ઉપર ક્યારેય પણ તેલથી મર્દન કરવું નહીં, કારણ કે હવે એના તપના દિવસો છે, શરીરને થોડું એને દમવાનું છે, જો બહુ સજવા માંડે તો એ શરીરમાં આશક્તિ વધે, આશક્તિ વધે એટલે મન છે ને એટલો મદ જરતા હાથી જેવું બને, મજબૂત બને, અને જેટલું મન મજબૂત બને એટલો માણસને ફેંકી દે. મનને હવે એને સંયમમાં કંટ્રોલમાં નબળું બનાવવાનું છે, કે મન જેટલું માણસનું ખતરનાક, જેટલું બળવાન હોય ને એટલું જ ખતરનાક સાબિત થાય, એટલે આ બધા માટે એને શરીરમાં આશક્તિ ના બંધાય. ચરણ બોત ઘસી કે નહીં ધોના, બહુ બહુ ઘઈ 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 ઠીકરા લઈને મીંડા હોય, કાઠિયાવાડમાં કુંડી મળે ને, કુંડીને કાંઠે ઠીકરા લઈ હે મેલો ખેડા, ઘઈ 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 નાય, બહુ હાબુ હથે કનો કહે, બાથરૂમમાં ઘરી જાય તો કલાકે નીકળે નહીં બહાર, હાબુ ખૂટવાડી દે, પાણીએ ખૂટવાડી દે,
પણ ઈંડો ઈ જે ભગવાને રચ્યું ઈ થોડું કહી જાય, એ તો એવું જ રહેવાનું છે. હથેકના મેકઅપના લપેડા તે કરે, એ રોગ કરે અને દેખાય તો થોડી વાર જ સારું, અને હવે ગરમીમાં તો ખાસ અડધો કલાક હરખું રહે, પછી રગેડા માટે ઉતરવા ત્યારે ખબર પડે કે હા હા જેવું છે એવું આવું છે. એટલે આ બધું છે જે યજ્ઞોપવિત સંસ્કાર કરી અને જ્યારે બ્રહ્મચર્યાશ્રમમાં પ્રવેશ કરે છે ત્યારે એના માટે આ બધા નિયમો સારા છે, એની સેફ્ટી માટે છે. આ નિયમો છે ને, નિયમોની જે પાળ છે ને, આપણે જે ખેતરમાં નથી આવે ઝટકા મૂકતા, નથી બધી વાયડો બનાવતા કાંટાવાળી, તાર ફેન્સિંગ કરીએ છીએ, શું કરવા, ભૂંડડા ઘરી ન જાય, રોજડા ઘરી ન જાય, બીજા કોઈ જાનવર ઘરી ન જાય, રેઢિયાર ઘરી ન જાય. આ સેફ્ટી છે. શું છે? સેફ્ટી છે. એમાં નિયમ છે ને, એક પ્રકારની વાડ છે, આપણા જીવનની સેફ્ટી છે. એટલે પછી બિલાડા ઊંટિયા ખૂટિયા ઘરી ન જાય. એ કોણ? કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, રાગ, દ્વેષ, મારું તારું, અહમ, મમત્વ, આ બધાય છે ને મહામોટા દીપડાઓ છે, મહામોટા રોજડાઓ છે. ખેતર ખેડી આપણે તૈયાર કર્યું હોય ને, બધું ભેળવી નાખે, ખરાબ કરી નાખે આપણા મોલને, પાકને. લ્યો, એટલે આ નિયમોની પાળો બાંધી છે, નિયમોની બોર્ડરો બનાવી છે. નિયમની બહાર નહીં જતા, નહીતર લૂંટાઈ જશો. હા, ઘરમાં દાણાઈ નહીં આવે, કાંઈ નહીં આવે, બધું ખલાસ થઈ જાય. એટલે આ નિયમની પાળ બાંધી છે આપણા જીવનને. છે ઘણા લોકો એમ કે આ બહુ અઘરું છે, તમારે ત્યાં નો સત્સંગી ન થવાય. કેમ? એ સ્વામિનારાયણમાં સિદ્ધને ભળીએ, નીત ઉઠીને નાવું, ના પડીએ ભફાક્યામાં દાંતણ વગરનું ખાવું. જગતમાં આવું કે તમારે શરૂ થઈ જાય, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આમ નહીં જવાનું, આમ નહીં જવાનું, આ ઓલું આ આવું બધું ચાલુ થઈ જાય. અને બીજા બીજે ત્યાં એવું કાંઈ નહીં, તમે તમારે આવો લેર પાણી લાડવા, મજા કરો. કે વ્યસન તો કે વ્યસન ન છોડો તો હાલશે, તમારે ન થતું હોય તો અમે કરાવીશું, લે આ લે, તો બધાને મજા આવે ને. હા, પછી કે ત્યાં લાખ માણા ભેગા થાય છે, તો લાખ હું પાંચ લાખ થાય, માણસને શું જોઈએ છે? હે, આ પૈસા દઈ દઈને નથી કરતા લોકો. આ જો આ અહીંયા આપણો પેલો રિંગ રોડ પડ્યો, તે ત્યાં કાંઈ ઉજળ બન હતું, અત્યારે જાઓ રાત્રે, લ્યો 11 વાગે બહાટી બોલતી હોય, આખું ભરચક બધું, ગાડીઓનો પાર નહીં, લારીઓનો પાર નહીં, માણાનો પાર નહીં. શું કરવા, બધાને ઈજ જોઈ છે, ઢાળ જ છે, ઈજ જોઈ છે, પૈસા ખર્ચી ખર્ચીને કરે છે. લ્યો, બધાની ગમે છે, મન મોકળું છે, મન સંયમમાં નથી. હવે એને કાંઈ પાળ નહીં, કાંઈ વાડ નહીં, કાંઈ બોર્ડર નહીં, કાંઈ નાથ નહીં, મોરડો નહીં, કાંઈ નહીં. કેવું સારું? હે, એ સારા ખુશીથી જીવન જીવવાનું આવે, કેવી મજા આવે, કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, મોકળમાં મજા કરી. ચરાચરમાં આવ્યું કે ને, બહુ નિષ્કુળાન સ્વામી વચનવિધિમાં, હા, વચનમાં વસમું ઘણું અને મોકળમાં મજા કરી. વચનમાં વસમું ઘણું એટલે હું, હા, વચનમાં રહેવું, બંધાઈને રહેવું, પોપટને પિંજરામાં ન ગમે, છૂટો મૂકી દો એટલે. પણ એને એટલી ખબર નથી કે સામે પેલો શિકારી બેઠો છે, એના કરતા પિંજરામાં પડ્યો રહે ને, મરચા ખાઈને મજા કરી. પણ નહીં, ઉડવું છે તો ઉડ, તે પેલો વીંધી નાખે, શું કરે, કબંદૂકની ગોળી એ દે, અને કાં ઝાડ ફેલાવે, અને કાં તીર મારે. સેફ્ટી છે આ બધી. શું છે? કોઈ જમીન જમીન હોય એમાં ઝાડ ઉગેલું હોય મોટું જબરજસ્ત, અને એ ઝાડ પછી એમ કે આ જમીને મને રોજ બાંધી દીધો છે, હવે મારે જમીનારે નથી વ્યવહાર રાખવો, નથી ફાવતું મને, આ રોજ મને એક જગ્યાએ બાંધી દે, નહીં ફાવે, હું તો બધી જગ્યાએ આ માણા ફરે, આ ગાડીઓ ફરે, આ પ્રાણીઓ ફરે, પશુ પંખીઓ જીવ જંતુ બધાય ફરે, અને મારે ફરવું નહીં એક જગ્યાએ, આ તે કેવું? તું મને બાંધી દે એમ હાલતું છે, અને જમીન એને છૂટું કરી દે,
અથવા એની જાતે આંચકો મારી અને જમીનથી છૂટું થઈ જાય તો શું થાય? ગયો તો દાદા શું થાય? હા, એ બંધન નથી, એનું જીવન છે. ત્યાંથી એ લીલું રહે છે, ત્યાંથી એને પાણી મળે છે, ત્યાંથી એને ફળ ફૂલ મળે છે, ત્યાંથી એને ડાળખા એ ઘટાદાર ને એની મજા ને એની જાહોજલાલી છે. એની એની છે ને માછલી કે ભાઈ આ બસ પાણીમાં પાણીમાં આખી જિંદગી. અરે પાણી સિવાય દુનિયામાં કઈ છે કે નહીં? પછી માડી કે હવે પાણીમાં રહેવું જ નથી. હવે તો આપણે આ લોકો બધા બહાર ધરતી ઉપર હરે ફરે મજા કરે ને હું પાણીમાં પાણીમાં. અને પછી માછલી પાણીમાંથી નીકળી અને ઘીમાં નાખો તો, દૂધમાં નાખો તો, તેલમાં નાખો તો, પૃથ્વી ઉપર નાખો તો, આકાશમાં ફેંકો તો શું થાય? ગયો તો મરી જાય. કેટલી વાર રે? કારણ કે માછલીનું જીવન પાણી છે, એટલે પાણીને છોડી ના શકે, નીકળાય જ નહીં, નીકળે એટલે મરી જાય. એમ કોઈ સ્ત્રી એમ કે હાથ ફેરા તે વરી હું ફેરા વરી હું હાથ ફેરામાં હું એ બધી આખી દુનિયા ફરે છે, મારે એમ કઈ બંધનમાં રહેવું નથી. પેલા એના પતિને કે ધણીને કે તું તારી રીતે કરજે, હું મારી રીતે જીવીશ. તો કેટલા દી રે હાલે સંસાર, હાલે સુખ આવે, જીવી શકે? એનું બંધન નથી, એની સેફટી છે. એને શરણે આવી, પતિના શરણે આવી એટલે બધી જવાબદારી પતિની, બધી હાજી હોય, માંદી હોય, ગમે તે કઈ વસ્તુ ચીજ પદાર્થ જોઈતું હોય તો તરત ઈ એના ધણીને કહી શકે. જગતમાં બાર કહેવાય લ્યો આ બંધન, માણસ બંધન. ઘણી વાર રે સંતો પાસે આવીને કે આપણે એમ કહી લ્યો તારો કંઠી પહેરો નિયમ ધારો તો ઈ બંધન આપણને ન ભાવે. એમનામ આવું હું કે એમનામ તમે કહો તો આવું કંઠી બંઠી નહીં, એવું પાણી વાણી લેવાનું નહીં, નિયમ નિયમ કઈ નહીં. એ મારે મોજ થાય તારે આવું અને મોજ થાય તારે જાઓ. લે એને બંધન ન ફાવે, એને ખબર નથી કે આ ખીલો છે ખીલો, આ માળા છે માળો. આંજ પડે એટલે વિરામ તો ન્યાજ લેવાય, બાકી એક દુનિયામાં ક્યાંય વિરામ ન લેવાય. તપી ગયેલો માણસ ઠેકાણે ઘેરે આવે ને ત્યારે હાશ કરે, એમાં ભગવાનનું શરણ છે, ભગવાનના સાધુનું શરણ છે, એ સુખનું મૂળ છે, આ આનંદનું નિધિ છે. કઈ માણસ તપેલો ટાઢો થાય, વિરામ લે, માળો હોય તો વિરામ લે, ક્યાં વિરામ લે? રોડ ઉપર જેના તેના ખેતરા ખેડી ખાઈને ચરીને કરતો હોય તો ત્યારે કોક જો મળી જાય માથાનો તો બેડો ભાંગી હોય નાખે. અહીં ખીલે બાંધતું હોય એને કઈ પ્રોબ્લેમ કરો? એમાં નિયમ છે, ખીલો છે, માળો છે, એ જીવન છે. માણસનો આ નિયમ છે ને, દિનચર્યાઓ છે, આ બધા જે શાસ્ત્રમાં ધર્મો લખ્યા છે, એ આપણું જીવન છે, એ જ જીવન છે, એનાથી જ માણસ સુખી રહે છે. એટલે આ બ્રહ્મચર્ય ધર્મ આશ્રમના ધર્મો લખે છે. ઉચ્ચાસન પર ગુરુ કે આગે બ્રહ્મચારી બેઠન કો ત્યાગે, દંત ઘસેના કેસ સમારે બ્રહ્મચારી વ્રત જો દ્વિજ ધારે. જે બ્રાહ્મણ બ્રહ્મચર્ય આશ્રમમાં પ્રવેશ કરે છે, યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરી અને આ વ્રતની અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યારે ગુરુથી ક્યારેય પણ ઊંચા આસને બેસવું નહીં. આ બહુ યાદ રાખવા જેવું છે. હા, ઘણા તો મારા સંતો નીચે બેઠા હોય તો કે સોફો લાવો, સોફો લાવો, કે આપણને નીચે નહીં ફાવે. હા, પગ દુખતા હોય, કેળ દુખતી હોય, કંઈક તકલીફ હોય, નીચે બેસી શકાય એવું ન હોય, એ દેશકાળના ધર્મ છે, એમાં વાંધો નહીં. પણ નીચે બેસી શકતા હોય આમ પાછા ક્યાંક બીજે જાય તારે બબે ત્રણ ત્રણ કલાક બેસી જાય, પણ અહીંયા તો કે અહીંયા નહીં. તો ખરું, હંમેશા આપણાથી વડીલ હોય. હા, આશ્રમમાં પણ ફેર છે. હા, તો ત્યાગાશ્રમ છે, ગ્રસ્થાશ્રમ કરતાં ઊંચો ગણાયો છે, ગુરુસ્થાને છે, તો એની મર્યાદા હોય. બાપ અને દીકરા વચ્ચે મર્યાદા હોય કે જ્યાં સુધી બાપ બેઠા હોય ઉપર તો દીકરો હોય એને નીચે બેસાય,
ઉપર, એનાથી ઉપર. કદાચ હવે હાલો હું યુવાન થઈ ગયો, મોટો થઈ ગયો, પરણી ગયો, તો થોડી મિત્રતા હોય તો કદે કમસે કમ સાથે બેહે, પણ એનાથી ઊંચો તો માથે જ ન બેહે. હે, એટલું તો રાખે, એનાથી ઊંચું તો બેસાય નહીં. બ્રહ્મચર્ય આશ્રમમાં તમે જો ભગવાન રામ કૃષ્ણ જ્યારે પણ એ ગુરુકુલમાં ગુરુના આશ્રમમાં જાય ભણવા માટે, અને ત્યારે ગુરુ ઉપર બેઠા હોય અને ભગવાન સ્વયં હતા તો પણ નીચે બેસતા. ભગવાન નીલકંઠવર્ણી 7 વર્ષનો વનવાસ કરી જ્યારે લોજપુરની ધરતી ઉપર આવ્યા, અને ત્યારે મુક્તાનંદ સ્વામી એને આસન દેવા ગયા. લ્યો આસન, નહીં ગુરુ મહારાજ તમે સંત છો, હું તો તમારી આગળ બાળક છું. પૃથ્વી ઉપર નીચે બેસી ગયા. બોલો, મુક્તાનંદ સ્વામીને સ્વામી આસન આપ્યું તો આસન ઉપર ન બેઠા? આવા મોટા જોગી સંત મહાત્મા મહંત એની સામે ઊંચા આસને ન બેસાય. જોયું તમે, કાપડનું નહીં આસન જ આપ્યું હતું તો આસન ઉપર ન બેઠા, ફક બી દીધું એક બાજુ, નીચે પૃથ્વી ઉપર બેસી ગયા, ભોય ઉપર બેસી ગયા. ના, તમે તો તપસ્વી છો, વર્ણી છો, બ્રાહ્મણ છો, જોગી છો, બાલા જોગી છો, ઉપર બેસો. ના, આ પૃથ્વીથી મોટું કોઈ આસન નથી, આવડું મોટું આસન મૂકી નાના આસનમાં ક્યાં કરું? એટલે આમ આમ સમાધાન કર્યું. બોલો, આમ સમાધાન કર્યું, આવું મોટું પૃથ્વીનું મોટું આસન મૂકી આ નાના આસનને શું કરવાનું? આટલું મોટું આસન આપ્યું છે, લ્યો ઘણાની આસન નથી ગમતું, લ્યો શું કરીએ? નીચે તો હું નો જ બેહો, નીચે બેહવાથી જેટલા નમતા અમે નીચે જે બેહો ને, નીચે બેહવામાં મોટી મોટા મોટો ફાયદો હું ખબર, પડવાનો ભય નહીં. આ ખુરશીનો પાયો ગમે ત્યાં ડગમગી જાય, તૂટી જાય, જો ને હમણાં હમણાં 15 ખુરશીઓ તોડ નાખી. બોલો, હા રોજ એક બે ઉડાડી મૂકે છે ભય રે. હા, ખુરશી ઉપર પડવાનો ભય રે. ખુરશીનું કઈ નક્કી નહીં ક્યારે કયો ટેકો નીકળી જાય, હમણાં ટેકા વાળી છે ને. હા, આમ છે બધું, પણ નીચે બેઠો હોય તો પડવાનો ભય રે, ઉપર હોય એને પડવાનો ભય રે, નીચે હોય એને પડવાનો ભય જ નહીં. બોલો, બિંદાસ, કેવું સારું. તો એ લોકો નીચે નથી રહે, ઉપર જ ચડું, ભલે પડું, વાગે, લોહી નીકળે, ભાંગે આટકા બાટકા, તો એ વાંધો નહીં, પણ ઉપર ચડીશ. સમજ્યા? એટલે આ તો આનંદની વાત કરી. ઉચ્ચ આસન ઉપર ક્યારેય પણ ગુરુથી ઊંચા આસન ઉપર બેસવું નહીં. દંત ઘસે ન, હા એટલે ઘઈ 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 બહુ ઘણવા નહીં. અમે એટલા માટે કીધું, આમ તો દાંતણ તો કરવું જોઈએ, દાંતણ કર્યા વગર હાલે નહીં. શાસ્ત્રમાં લખ્યું છે, અમુક દેશકાળના ધર્મો છે, બહુ જડતાવાદી નથી, ધર્મ હંમેશા પરિવર્તનશીલ છે. ગુરુ જ્યારે આજ્ઞા આપે કે ભાઈ આમ કરું, એ પ્રમાણે ફેરફાર કરી નાખો, એ નામ ધર્મ છે. ઓ હા, મોટા સંત આજ્ઞા કરે, હા તો એમાં તમે ફેરફાર કરી નાખો, પછી એમ જો સંશય થાય કે આ ગુરુ છે તે વળી ધર્મ કેમ લોપ આવે છે, એ લોપ આવતા ન હોય, તમારી કેપેસિટી પ્રમાણે કરાવતા હોય. બાકી તો હજડબમ રાખીએ તો તમે એકય પગ ટકેવો નથી, હે કેમ લાગે છે? હે, એટલે પછી આજના યુગ પ્રમાણે, આજના સમય પ્રમાણે, આજના વાતાવરણ પ્રમાણે પછી ગુરુ થોડો ફેરફાર કરે, અને એમાં કંઈ ખોટું પણ નથી. હા, અમુક અમુક જે આજ્ઞાઓ છે, ભગવાન સંબંધી આજ્ઞાઓ છે, નિશ્ચય સંબંધી આજ્ઞાઓ છે, પોતાના બ્રહ્મચર્ય આશ્રમ લક્ષી જે આજ્ઞાઓ છે, હા એમાં કદાચ બે ફેરફાર ન કરે. બાકી તો એમ કે અહીંયા નહીં આ બાજુ બેસજે, તો એમાં શું કે કંઈ ધર્મ લોપાઈ જાય? અહીં આ નહીં આ ખાજે, એમાં શું ફેર? અહીંયા નહીં અહીં ન જાતો, અહીં જાય, આવું બીજું હોય પણ કે નહીં, કેમ એમ આ ફેરફાર કેમ કરાવ્યો? તો એમ બહુ કાંઈ બહુ જડતા લેવી નહીં. ગુરુની આજ્ઞા છે એ જ મોટો મોટો ધર્મ છે. એટલે અહીંયા દંત ઘસે ને કેસ સમારે, બહુ પછી એમાં ટાઈમ બગાડવો નહીં, એમ કહેવાનો અર્થ એટલો જ છે. હા સમજ્યા? ચોડી ચોડીને બહુ નાવામાન, શરીર સજાવામાન, આવું બધું હા કોગળા કરી લેવા, કારણ કે દાંતણ કર્યા વગર પૂજાનો નિષેધ છે. જે પૂજા કરતા હોય
એમને દાંતણ અવશ્ય કરું. દાંતણ ન કરેલું હોય તો પૂજા કરવા બેસાય નહીં. જો વ્યવસ્થા ન હોય, શાસ્ત્રમાં એવું લખ્યું છે, જો વ્યવસ્થા ન હોય તો પાણીથી 12 કોગળા કરી લેવા દાંતણની કે ટ્યુબની, અને ટ્યુબ પણ જેવી તેવી વાપરવી નહીં, વાંચીને લેવી. એની અંદર કંઈ પણ માંસ કે દારૂ કે બીજું ત્રીજું અભક્ષ્ય વસ્તુ ન આવતી હોય તો લેવાય. અમુક કોલગેટોમાં પાછું આવે, કેફીન વસ્તુ આવે હોય, લઈ જોવું, ડૉક્ટરને બતાવવું, તપાસ કરી, અને પછી આયુર્વેદિક હોય એવી લેવી. આ દંત ક્રાંતિ છે, હિમાલયા છે, એ બધી સારી કહેવાય એવી. અત્યારે તો રોજ દાંતણ ક્યાં તોડવા જાવ, તમે બાવળિયા જ નથી ને? ઘેરે એક એક બાવળિયો વાવવો જોઈએ. પેલાના જમાનામાં વાવતા, વાડીએ વાવતા, ઘેરે વાવતા, લીમડો વાવતા, લીમડી વાવતા, હે પેલી શું કહેવાય, લીંબોળી વાવતા, લીંબુ હોય ને, લીંબુનું ઝાડ અવશ્ય હોય, ઘેરે ઘેર હોય, બોલો. એને છાશ રેડતા રહે, પાણી રેડતા રહે, વાસણ ઉટકવાનું પાણી બધું એમાં જ જાય, એટલે જામે બરાબર. પોપૈયા વાવે ઘેરે, હવે અહીં ક્યાં નાખવું, કયો અગાશીમ નાખે થાય, બોલો. હા, કેવું ગામડાઓમાં ઘેરે ઘેર લીંબુડ્યો. હા, અહીંયા જ ગયા હતા ને આપણે, અહીંયા આપણે કુતાણા બધે ગામડાઓમાં ઘેરે ઘેર લીંબોળી, લીંબો આવે મોટા મોટા, બોલો. એટલે કહેવાનો અર્થ છે દાંતણ. તો પછી દાંતણ ગયા સમજ્યા ક્યાંય કાઠિયાવાડમાં ક્યાંક મળે, વરી અહીં સિટીમાં ક્યાં મળે, તો એને પછી પેલું બ્રશ લેવું. પણ બ્રશ ને ઉલ્યું કરવું જોઈએ રોજ, નિયમ છે. નાતા પહેલા કરવો, ઘણા તો નાહી લે પછી કરે. નાયા નાતા પહેલા કરીને પછી સ્નાન કરવું કોગળા કરીને. આ છે બ્રહ્મચારી હોય એના ધર્મો છે, અલગ છે. બર્ણન લિખના ભૂમિ પર તજ હો માસ મધુપાન, ક્ષોર કરાહુ ન વધી બિન સુન હો બરની સુજાન. પૃથ્વી ઉપર અક્ષર લખવા નહીં. ઘણા બેઠા બેઠા આમાં માંગળીથી નામ બધું લખતા હોય છે ને બધા ધરતી ઉપર, એમનો લખાય. અમે નિષેધ છે, સુકર્મા ન લખાય, એ પછી આપણે જાણવું પડે, પણ એ અપમાન ગણાતું હોય છે. કાંઈ પણ પૃથ્વી ઉપર અક્ષરો ન પડાય, આમ હાથથી લખીને કરતા હોય છે ને બધા એવી રીતનું. ક્યારેય પણ માંસ ખાવું નહીં, મધુપાન એટલે કે દારૂપાન કરવું નહીં, ક્ષોર કરાવવું ના અવધિ વિના, મુંડન પણ એના અવધિ વિના કરાવવું નહીં. એક મહિનો પૂરો થાય ત્યાર પછી જ મુંડન કરાવવું, રોજ કંઈ હજયો લઈને બેહવું નહીં. બાકી ઘણાને તો આપણે થાય કે આને ઉગતા જ નથી શું, એમ નહીં. હું આ સંતો માટે મહિનો લખ્યું છે, દર 13 આવે સુધી, 13 આવે એટલે મુંડન કરે. ક્યારેક હજામ ન મળ્યો હોય તો 2-5 દી આગુ પાછું થાય, એનો વાંધો નહીં, એ દેશકાળનો ધર્મ છે. સમય થાય દર મહિને, વ્રત ચાલતું હોય તો ન થાય, હા ધારણા પારણા ચાંદ્રણી ચાલતું હોય તો ન થાય, એકાદશી દિવસે ન થાય, હરિજયંતિ એ ના થાય, આવું વ્રત હોય તો ન થાય. બાકીના દિવસોમાં સમય અવધિ પૂર્ણ થાય ત્યારે આ કરવું જોઈએ. દર્પણ દેખહુ નહીં તજ હુ વાહન વૃષભ પુની. લ્યો, ક્યારે પણ દર્પણ સામે બહુ જોજો કરવું નહીં, મોટા અરીસા રાખી રાખીને. આ બ્રહ્મચર્યાશ્રમના ધર્મો છે. તજ હુ વાહન વૃષભ પુની એટલે કે છે, બળદનો ક્યારે વાહન કરવું નહીં. બળદનું વાહન કરીને એની ઉપર સવાર થઈને બેસવું નહીં. પગમાં ક્યારે પગરખા પહેરવા નહીં. લ્યો, આ અઘરું બધું છો. બ્રાહ્મણોના ધર્મો જ્યારે વિદ્યાભ્યાસનો પ્રારંભ કરે ત્યાર પહેલાના બધા ધર્મો છે. આવી રીતનું રહેવું વિદ્યાભ્યાસ સમયે. કહું કી નિંદા દ્રોહ ન કરના, તન મન સે હિંસા પર હરના, મોક્ષ મિલન કો અરુ અકુલાઈ, કબહુ ન કરના આત્મહત્યાઈ. કોઈની નિંદા કે દ્રોહ કરવો નહીં, કોઈની નહીં, જીવ પ્રાણી માત્રમાં ભગવાન રહ્યા છે, એનું દિલ દુભાય એટલે ભગવાન દુભાઈ જાય. માટે ક્યારેય પણ કોઈનો દ્રોહ કરવો, નાના બાળકનો ન કરવો, આ મહારાજનો નિયમ હતો. એકવાર કંઈ છોકરો હતો, કંઈ હરપાયેલો જતો હતો, હામો દોડતો હતો, તે મહારાજ જોઈ ગયા કે આ હારું ન્યા જાહે ને પેલું હરપ કરડી જાહે તો અભડી જાહે તો હજી છોકરાને બરાબર બાવડું પકડીને ખેંચીને ગાલ ઉપર એક ટાપલી મારી છે. છોકરું રડતું રડતું એની માં પાસે ગયું. હા,
છોકરા છોકરાને થોડું જવા દેવાય, ડારો દઈને પણ પાછું વારવું પડે ને. પણ પછી મહારાજને ચેન ન પડીને રાત્રે સભા કરીને તો કઈ મહારાજ બોલે નહીં ચાલે. કે મહારાજ શું થયું? મહારાજ કે આજે એક જીવનો દ્રોહ થઈ ગયો છે. કે કોણ? કે નાનું છોકરું છે. કોનું છે? કે ભાઈ આજ પેલું રડતું રડતું ગયું તું, મને તો કઈ મહારાજ તો અંતરિયામી છે, જાણે છે બધું, પણ એ છોકરાને બોલાવો, મારી છોકરાને રાજી કરવું છે. લો, છોકરાને બોલાવ્યા, સરસ મજાનો કઈક પ્રસાદ આપ્યો છે, ખોડામાં બેહાડ્યો, માથે હાથ મૂક્યો, પછી છોકરાને રાજી કર્યો, ત્યારે મહારાજને ઊંઘ આવી. બોલો. અને આપણે હોય તો હવે એ તો છોકરો હુઈ જાય, બીજું હવારે ઠેકાણ પડી જાય. લો, હવે એ તો છોકરો કહેવાય. અહંકાર નાના છોકરા હોય એને પણ કેવા ખુશ કરે સંતોનો. હે, આમ થોડી ધમાલ કરતા હોય, થોડું તોડફોડ કરતા હોય, કંઈક વરી દેકારો કરતા હોય, તોય સંતો પ્રેમથી બોલાવે. આવો વાંધો, લ્યો આ પ્રસાદ લો, જમી લો, હાલો આ થોડું સેવા કરી નાખો, હાલો વાંદર બેહો થોડી વાર. આનંદ કિલલ કાલનો કબડ્ડી રમાડી, અહીં હોલમાં કબડ્ડી રમ્યા. બોલો. હા, એ ધમાકેદાર કાલ સભા હતી, બાળ સભા, તો કીધું હાલો છોકરાઓ શું ઈચ્છા છે? તો કે આપણે રમત ગમત કરીએ. તો મેં કીધું હાલો સંગીત ખુરશી કરીએ, બધે ખુરશીઓ તો છે, સંગીત ખુરશી કરીએ. તો ઘણા છોકરા કે ના સ્વામી આજે આપણે કબડ્ડી રમવું છે. કે કબડ્ડી થવા દો. અડધો કલાક કબડ્ડી રમાડ્યા, માનંદ કિલોલ કર્યા, પછી બધાને ફરાળી ચેવડો જમાડ્યો. ખુશ રાખવા પડે ને બધાને, તો મજા આવે. આ વેકેશન છે, કેટલાય મામાને ઘેરે વયા ગયા, કેટલાય માસીને ઘેરે વયા ગયા, કેટલાય ગામડે વયા ગયા, તો એ કાલ હોલ ભરાઈ ગયો. બોલો. વયા જઈને બધા આડાવડા, વેકેશન પડે એટલે ઘેરે ન રહે ને. પછી મને એમ થતું વેકેશનમાં સભા બંધ રહે, પણ મને લાગતું નથી એ કઈ એ કઈ શુક્રવાર બંધ રહે. હા લ્યો, તો એ હતા 60-70 છોકરા હતા, નહીં તો હો ઉપર હોય. એટલે બધાને આપણે હાંચવીએ, પ્રેમ આપીએ, એને રમાડીએ, જમાડીએ, રાજી રાખીએ, એટલે બધા આવે. દંડેરો જ ફેરવા કરો તો આવે કોઈ? તો કોઈ નો આવે. એટલે કે છે, કોઈનો પણ દ્રોહ ના કરો, કોઈનું પણ દિલ દુભાવવું નહીં. તન મન સે હિંસા પર હરના, તનથી પણ હિંસા ન કરવી, મનથી પણ હિંસા ન કરવી. તમને થાય કે હિંસા હોય, મનથી શું હિંસા? કોકનું બુરું વિચારો એટલે હિંસા, કોકનું ખરાબ થાય એવું વિચારો, અથવા કોઈનું ખરાબ થયું છે ને તમે રાજી થાવ એટલે હિંસા. એ લાગ નો હતો, એ તો એ સારું થયું. લ્યો તારે કોક પડી ગયો હોય ને હશે હિંસા, રસાય નહીં, ત્યારે દોડીને એને ઉભો કરાય. લઈ લે પાટો બાંધો, લો લો કઈ નથી, લઈ લે થોડું બેહાડે. કોઈનું પણ દ્રોહ થાય એવું વચન બોલવું, કોઈ દી નિંદા ટીકા કરવી, એક પ્રકારની બહુ મોટી હિંસા છે. હા, હિંસા છે. એનું કર્મ એ જાણે, ભગવાન જાણે, આપણે એમાં પડાય નહીં. એટલે મનથી પણ હિંસા, બુરું વિચારવું કે આનું ખરાબ થાય, હા આનું બધું લૂંટાઈ જાય, આ નાશ પામી જાય. હા, કોઈ સારી ગાડી લાવે તો એ એમ વિચારે, નહીં રે જાજાદી, હમણાં જો અઠવાડિયામાં એક્સિડન્ટ ન થાય કેજો. લે, અઠવાડિયામાં એક્સિડન્ટ થવાનું જોજો, તમે જોજો ને, હું જોઉં છું, તમને તમને જ બતાવીશ હું. લ્યો, પડવાનો જી. લ્યો, આપણે કે બે માળનું મકાન બાંધ્યું છે, એ ઉપલા માળેથી ખાબકવાનો ભલે ને બાંધ્યું. લે, કે ભાઈ બહુ સરસ મજબૂત બાંધ્યું છે, તો કે ભલે ને બાંધ્યું, ભૂકંપ આવવાનો જ છે, પડી જ જાઓ ભાઈ, તને પૂછીને આવશે આવશે તો, અને એનું પડશે તો બીજાને કેટલાયને પડશે, તારું પડશે, એમાં તો ઘણી વિચાર છે, મારું ભલે પડે પણ એનું તો પડવું જ જોઈએ. આ બધી હિંસા છે. શું છે? અહિંસા છે, મનથી હિંસાઓ થાય. હા, મનમાં નેગેટિવ વિચારો એક પ્રકારની હિંસા છે. મોક્ષ મિલન કો અરુ, મોક્ષ મિલન કો અરુ અકુલાઈ કબહુ ન કરના આત્મહત્યા. કોઈ કારણે અકળાઈને કે મોક્ષ માટે પણ કદી આત્મહત્યા ન કરવી. તમે મોક્ષ માટે આત્મહત્યા આ લોકો કરે છે. કાશી કરવત મુકાવે, શું કરવા? ઘણા લોકો કે આમાં પડે
એ સીધો જ અક્ષરધામમાં, હું કે એવા કુંડો આવે છે ને આમાં પડે એટલે સીધો જ બીજા લોકમાં, બીજો જન્મ. એમ બીજો જન્મ થાય, આત્મહત્યા કહેવાય એને, હું કહેવાય? એમ પડાય નહીં. પેલો જપ ખાય, જપ કયો જપ લ્યો, એ શું છે? એમ થાય અહીંથી પડો ને એટલે એને મોક્ષ મળે. મોક્ષ મળે, નરકમાં ભીયો જાય હે? હશે ભલું કરે ભગવાન એની માન્યતા, પણ આ બધી આત્મહત્યા મોક્ષ માટે પણ. હા, એટલે ત્યાં જાય. હા, એ સાચું છે. ત્યાં પછી ત્યાં શું જઈને કરે? એટલે આવું આ બધું અજ્ઞાનતા છે. ભજન કરવા બેસે આવો કઈ બીજા, હા તો મુક્તિ થાય. ભજન કરો, નિયમ પાળો, આત્મીયતા રાખો, ભક્તિ કરો, ઉપાસના કરો, એ કોકને મદદ કરો, શરીર આપ્યું છે તેનો સદુપયોગ કરો, એમાં મુક્તિ છે ને. આમાં થોડી મુક્તિ છે. ક્યારેય પણ અકળાય ને, હા ઘણા હથેકનું લઈ લે પછી દેવાય નહીં, પછી અકળાય, મૂંઝાય અને પછી આત્મહત્યા કરે. એવી રીતની આત્મહત્યા પણ કદી ના કરવી. લેવાય ગયું, લેવાય ગયો, દેવા હે ક્યારેક, આજ નહીં કાલ, સાચું ને? એમાં કે અકળાઈ જવાય? અકળાવાથી કંઈ થાય? અવળું પગલું લેવાથી કંઈ થાય? કોઈ દી ગમે એવી આફત આવે ને, ગમે એવું દુઃખ, હા નો સહન થઈ શકે એવું દુઃખ આવે, તોય પણ કદી આત્મહત્યા તો કરવી જ નહીં. આત્મહત્યારાને ફરી વાર ક્યારેય પણ મનુષ્યનો જન્મ જ નથી મળતો. એની કોઈ કાળે મુક્તિ નથી થતી. દરવાજા બંધ થઈ જાય મુક્તિ ના એના માટે. પછી કે હવે ઈ બધે ઈ છે તે આમ ગળા ફાંઈ ખાઈને મરી ગયા, અને છે તે કે તાપીમાં કૂદીને મરી ગયા, થોડી દવા પીને મરી ગયા છે, કુવામાં પડીને મરી ગયા છે, તો હવે એની પાછળ ભાગવત બિહારો, ભાગવત તો શું થાય? ભાગવત બિહારોથી મુક્તિ થાય? ખબર નહીં. હવે એવું જ ક્યાંય લખ્યું નથી કે આત્મ, હા એવા કારણોસર કંઈક ગયા હોય, મૃત્યુ થયું હોય બરાબર, પછી એની પાછળ કંઈક કથા બેહાડો તો એની મુક્તિ થાય. પણ જાણી જોઈને મરી ગયા હોય એની પાછળ કંઈ નહીં ભાગવત કામ કરે, ન કરે એમ નહીં. એટલે ક્યારેય પણ આત્મહત્યા કોઈ દી કરવી નહીં. અધ્યાય મોટો છે, હજી ઘણો મોટો છે, એટલે અહીં રાખીશું બરાબર. 37 કડી પૂરી થઈ છે. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજની.